हेलो फ्रेंड्स, तमारुं स्वागत छे मारा किचन में। आज आप बनावीशुं लारी पर मळे एवी टेस्टी एवी दही पापड़ी चाट। नानी नानी पूरी नी रेसिपीओ साथे आपणे चटणीओ साथे बनावीशुं अने खावामां बहु टेस्टी एवी लागे छे। जो तमे घरे क्यारेय ट्राई न करी होय तो रेसिपी जरूरथी ट्राई करजो। तो चालो बनावीए। तो पहेला आपणे पापड़ी बनावी लईशुं। तो एक बाउल में एक कप मैंदो, एमां आपणे 2 टेबल स्पून रवो, झीणो जे रवो आवे सोजी कहेवाय ए मैं उमेर्यो छे, एनाथी एकदम क्रिस्पी थशे। अर्धी टीस्पून मीठू अने अर्धी टीस्पून जीरू लई मसळी आ रीते उमेरी लईशुं। बधी सामग्रीओने मिक्स करी दईशुं अने आमां आपणे घीनुं मोण आपीशुं। तमे तेलनुं पण मोण आपी शको छो। घीना मोणथी खावामां पूरी तमे एकली ચા સાથે ખાઓ તો પણ બહુ ટેસ્ટી લાગે છે। તો 2 ટેબલ સ્પૂન જેટલું મેં ઘી ઉમેરી દીધું છે, મિક્સ કરી દઈશું। તો મુઠ્ઠી પડતું જે મોણ તમે આપો એવું આપણે મોણ આપવાનું છે। પૂરી તમારે વધારે બનાવવી હોય તો વધારે પણ બનાવી શકો છો। અને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લઈશું। તો પૂરીનો જેવો લોટ હોય એના કરતાં થોડો કઠણ લોટ આપણે રાખવાનો છે। તો હું તમને કહી દઈશ કે મેં કેટલું પાણી વાપર્યું। તો મેં 1/4 કપ જેટલું પાણી વાપર્યું છે, મિક્સ કરી મસળી, અને તમે જોઈ શકો છો સારી એવી રીતે લોટ મેં બાંધી લીધો છે। લોટ બંધાઈ જાય એટલે આપણે એમાંથી 2-1 સરખા લુવા મસળીને કરી લઈશું। સારી રીતે મસળી અને 2 લુવા તૈયાર મેં કરી લીધા છે। હવે આપણે આ રીતે એક લુવો લેશું અને મોટો રોટલાની જેમ, તો એકદમ રોટલીની જેમ પાતળા નહીં રાખે, મીડિયમ થીક એવા રોટલાઓ વણી લઈશું। આ રીતે વણાઈ જાય એટલે તમારી પાસે જે પણ ગોળ આવું નાની પૂરી કાપી શકે એવું, મારી પાસે આ તેલની બોટલનું ઉપરનું ઢાંકણ હોય એ છે, એનાથી હું આવી નાની નાની પૂરીઓ આ રીતે કટ કરી લઈશ। અને આ રીતે વધારાનો લોટ પહેલાં લુવા સાથે મિક્સ કરી અને બીજા રોટલાઓ આપણે આ રીતે વણી અને પૂરીઓને સાથે ફૂકથી આ રીતે આપણે કાણા કરી લઈશું। એટલે પૂરી છે એ તળતા ટાઈમે ફૂલશે નહીં, અને પૂરીની સાઇઝ જાડી કેટલી છે એ તમે જોઈ શકો છો। તો આ રીતે બધી પૂરી વણી અને આપણે પ્લેટમાં લઈ લઈશું અને પછી આપણે એને ફ્રાય કરીશું। તો તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની છે અને સ્લો ગેસ પર આપણે આ પૂરીઓને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે। તો તેલ ગરમ થઈ ગયું છે, હું પૂરીઓને તેલમાં ઉમેરી દઈશ અને ગેસની આંચ એકદમ સ્લો જ છે। અને આ રીતે એક સાઈડથી પૂરીઓ થોડી બ્રાઉન થવા લાગે એટલે આપણે પૂરીઓની સાઈડ ચેન્જ કરી લઈશું। લગભગ તમને 3-4 મિનિટ તળાતા લાગશે, સ્લો ગેસ પર આપણે તળીશું એટલે। તો આ રીતે પૂરીઓ છે એ ગોલ્ડન થઈ જાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજી બધી પૂરીઓ તળી લઈશું। તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ બહુ વધારે પડતું ગરમ ન હોય ત્યારે પૂરીઓ ઉમેરવાની અને પછી સ્લો ગેસ પર એને આવી ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી તળવાની। તો કિચન પેપર પર કાઢી લઈશ ને એ જ રીતે બીજી પૂરીઓ તૈયાર કરી લઈશું। સાઈડમાં આપણે એની ચટણીઓ બનાવી લઈશું। તો પહેલાં આપણે લાલ લસણની ચટણી બનાવી લઈશું। તો મિક્સર જારમાં 10-12 લસણની કળીઓ, 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું મેં લીધું છે, તીખું નથી લીધું, અને થોડું પાણી ઉમેરી દઈશું અને એને પીસી લઈશું। સાથે મેં ચપટી મીઠું પણ ઉમેરી દીધું છે, હું આમાં ગાંઠિયા વાપરવાની છું એટલે મીઠું બહુ વધારે પડતું નહીં આપણે ઉમેરીએ। તો આ રીતે પીસાઈ જાય એટલે 2 ટેબલ સ્પૂન જેટલા ગાંઠિયા, ગાંઠિયા ન હોય તો સેવ પણ ઉમેરી શકો છો, અને 3-4 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને થીક પેસ્ટની જેવી ચટણી બનાવી લઈશું। તો આપણી લસણની ચટણી તૈયાર છે। તો બાઉલમાં આ ચટણી કાઢી તમે 1-2 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। હવે આપણે બનાવી લઈશું લીલી ફુદીના ધાણાની ચટણી। તો એના માટે મિક્સર જારમાં 1 કપ લીલા ધાણા ધોઈને મેં ડાળખા સહિત લીધા છે, 1/4 કપ ફુદીનાના પાન એને પણ ધોઈ, 2 લીલા મરચાં, 1 ટુકડો આદુનો, મીઠું સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન જેટલું, 1 ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું, 1/2 લીંબુનો રસ, તો એનાથી ચટણી એકદમ ગ્રીન રહેશે, અને 1 ટેબલ સ્પૂન ડાળિયા કે ડાળિયા ન હોય તો એના જગ્યાએ શેકેલી શીંગ ફોતરા વગરની લેવાની, અને થોડું અમથું પાણી ઉમેરી થીક એવી ચટણી પીસી લેવાની, જરૂર લાગે તો પીસતી વખતે તમે થોડું વધારે પાણી ઉમેરી અને પીસી લેવાની। તો આપણી ફુદીના ધાણાની લીલી ચાટ માટેની ચટણી તૈયાર છે, એને સાઈડમાં મૂકીશું। અને હવે આપણે ગળી આંબલી ગોળ અને ખજૂરની ચટણી બનાવી લઈશું। તો એના માટે મેં 3 વસ્તુ 50-50 ગ્રામ તપેલીમાં લઈ લીધું છે અને એ ડૂબે એટલું આપણે પાણી ઉમેરી દઈશું। અહીંયા મેં ખજૂર અને આંબલી જે સીડલેસ આવે
આંબોળિયા કાઢી અને ઠળિયા ખજૂરના કાઢી અને લેવાની. તમારી પાસે જો ઠળિયાવાળી હોય તો ઠળિયા કાઢીને પછી જ ઉકળવા તમારે મૂકવાની. મીડિયમ ફ્લેમ પર આપણે એને ઉકાળીશું તો પાણી ડૂબે અને થોડું ઉપર રહે એટલું પાણી ઉમેરી તમારે 5 મિનિટ માટે આ રીતે ઉકાળી લેવાનું. અને એકદમ ગરમ પાણી મેં ઉમેર્યું હતું એટલે 5 જ મિનિટમાં ખજૂર સોફ્ટ થઈ જશે, આંબલી પણ સોફ્ટ થઈ જશે. આ રીતે આપણે એને દબાવી ચેક કરવાનું, સોફ્ટ થઈ જાય એટલે આપણે બ્લેન્ડરથી આ રીતે બ્લેન્ડ કરી લઈશું. અને હવે આપણે ગોળ આંબલી અને ખજૂરને ગાળી લઈશું. થોડું બ્લેન્ડરને રિન્સ કરી પાણી ઉમેરી દઈશું. આ રીતે ચારણી મૂકીશું અને નીચે એક વાસણ મૂકી અને આ થીક ચટણી થોડી થોડી ઉમેરી અને ચમચાના મદદથી આ રીતે આપણે એને ગાળી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે ઇઝીલી ચટણી ખજૂર સોફ્ટ અને સારી ક્વોલિટીની લેશો તો એકદમ ઇઝીલી આ થઈ જશે અને આ રીતે ગળાઈ જાય એટલે આપણે એમાં મીઠું 1/2 ટીસ્પૂન અને 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અહીંયા તમે સંચળ લાલ મરચું અને વરિયાળીનો પાવડર પણ ઉમેરી શકો છો. અને હવે આપણે દહીં પાપડી ચાટ માટેનું દહીં રેડી કરી લઈશું. તો એક બાઉલમાં 2 કપ દહીં, દહીં જાડું અને મોડું હોય એવું લેવાનું. તમને જો લાગે કે દહીંમાં પાણી વધારે છે તો થોડી વાર કપડામાં કે ચારણીમાં કાઢી વધારાનું પાણી કાઢી એ તમારે છાશ બનાવો એમાં વાપરી લેવાનું. પછી આ રીતે 2 કપ જેટલું મેં દહીં લઈ લીધું છે, એમાં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું અને 3 ટેબલ સ્પૂન દળેલી ખાંડ. સાકર પણ તમે વાપરો તો પણ ચાલે. અને એકદમ સારી રીતે વિસ્કરના મદદથી એને મિક્સ કરી દઈશું. તો દહીં પાપડી ચાટ માટેનું થોડું જાડું રાખવાનું એટલે તો ક્રીમી થીક એવું દહીં ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગે છે. તો હું તમને બતાવી દઈશ. તો દહીં એકદમ આવું થીક રાખવાનું છે. તો દહીં તૈયાર છે, આપણે સાઈડમાં મૂકીશું. હવે આપણે દહીં પાપડી ચાટ બનાવી લઈશું. તો એના માટે પૂરીઓ આપણે એક પ્લેટમાં ગોઠવી લઈશું. આ રેસિપીથી તમે 4 લોકો માટે બનાવી શકો છો પણ હું આ રીતે એક મોટી પ્લેટ લઈ અને એમાં જ આપણે આ રીતે પાપડીઓ ગોઠવી દઈશું. અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી પરફેક્ટ આપણી પૂરીઓ બની છે. તો આ રીતે ગોઠવી અને એના પર બાફેલા બટેટા, તો મેં 2 બટેટા બાફી લીધા છે અને સાથે બાફેલા ચણા મારા પાસે છે એટલે હું એ પણ નાખી રહી છું. તમે ઉગાવેલા મગ બાફેલા કે મઠ પણ નાખી શકો છો. 2-3 પાપડી લઈ પાપડીનો આ રીતે ચૂરો કરી અને આ રીતે પૂરીની ઉપર નાખી દઈશું. અને હવે આપણે લસણવાળી ચટણી, અહીંયા હું ડુંગળી અને ટમેટા મેં અત્યારે નથી વાપર્યા પણ જો તમારે નાખવા હોય તો નાખવાના બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો આ રીતે ચણા સાથે જ ડુંગળીને ટમેટા ઝીણા કાપીને ઉમેરી દેવાના લસણની ચટણી. પછી આપણે લીલી ચટણી આ રીતે ઉમેરી દઈશું. તો સ્વાદ તમારે કેટલું ખાટું તીખું મીઠું ગળ્યું જોવે એ રીતે. અને હવે આપણે ગળી ચટણી આ રીતે 1-1 મોટું ડ્રોપની જેમ નાખીશું અને ઉપરથી દહીં. તો દહીં પાપડી ચાટ છે એટલે દહીંનું પ્રમાણ એકદમ વધારે અને એકદમ કવર થઈ જાય એ રીતે દહીં તમારે રેડવાનું. અને તમે જોઈ શકો છો દહીં જાડું આપણે રાખ્યું એટલે એકદમ સારી રીતે દહીં આ રીતે ફેલાશે. અને ઉપરથી દાડમના દાણા, તીખી કે મોળી બુંદી હોય તો ઉમેરવાની, ઝીણી સેવ અને ઝીણા કાપેલા લીલા ધાણા, ઉપરથી શેકેલા જીરાનો પાવડર, લાલ મરચું પાવડર અને સંચળ પાવડર કે પછી ચાટ મસાલો ઉમેરી દેવાનો. અને ઠંડી ઠંડી આ દહીં પાપડી ચાટને તમે સર્વ કરો. જો તમે ક્યારેય ઘરે લારી જેવી દહીં પાપડી ચાટ ન બનાવી હોય તો રેસીપી એકવાર ટ્રાય કરી મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે